અને ગવઠિયાન છે ને ગામડું મૂકીને સુરત આવવાની કઈ જરૂર નથી, આઈને જ રહેજો. હા, ત્યાં તમને એમ હોય કે છોકરાઓ આનંદ જ કરે છે લાગે તમને, એમ સવારે 8 થી 8 વ્યા જાય ને તો તે મોટા થઈ ગયા ખોય જેવા. એ તમારે બેઠા બેઠા એમને મેં લેરું કરો કરો ને, રોટલા ખાવ ને, આનંદ કરો ને, પૈસા ને શું હવે કરવા, મોજ આવે ને એ કરાય. કારણ કે તમારી પાસે છે ને અમારી પાસે નથી. તમારી પાસે ભણતર નહોતું પણ ગણતર છે, અમારી પાસે ભણતર છે પણ ગણતર નથી. તમારી પાસે કોઠાવું જ છે અને કોઠાવું જ એના કઈ ચોપડા ન હોય ભાઈ. એ વડીલો પાસેથી બેહો તો જ આ બધું મળે, નકર ન મળે. આગળ ભાઈ કહેતો હતો ને કે અમારી પાસે ચોપડાના જ્ઞાન ન હોય, ખોપડાના જ્ઞાન હોય. પણ એ ખોપડાના જ્ઞાન આવે ક્યાંથી? આ વડીલો પાસે બેહવાથી. હું કાયમી કહું છું હરેક ડાયરાની અંદર કે સાહેબ આ દેશના સીમાડા હાંચવીને બેઠો હોય એ આપણો સૈનિક, એને આપણે મિલિટરી કહીએ. પણ આપણી સંસ્કૃતિના સીમાડા હાંચવીને બેઠા હોય ને આ ધોળા કપડાં જેને પહેર્યા ને, હું મારી ભાષામાં એને ધોળે મિલિટરી કહું. કારણ કે એને હાંચવી રાખ્યું છે. આ કદાચ હા હું કે હા રે એમ કહેતા હોય ને વાવ આવું ન કરાય બટાર હામાં નહીં થતા, એનું માનજો કાંઈક એમાં ખરેખર કાંઈક હોય તો જ. બાકી આની કોઠાવીજના દાખલા દેવાય, હાજર જવાબી બધા. હો વડીલો બધા હાજર જવાબી. એક દાદા બસમાં બેઠા છે, તામથી ટીટી માસ્તર આવ્યો. ટીટી માસ્તર કે દાદા ટિકિટ લીધી? તો લે હું અમે હું એમને બે હતા, અમને શું કઈ ભાન નથી. આમ ગજવામાં હાથ ઘાલીને કહે કે હા લે લે ટિકિટ. ટિકિટ માસ્તરે હાથમાં ટિકિટ લીધી. દાદા હા આ તો 2 દિવસ જૂની ટિકિટ છે, તારી બસ ક્યાં રોજ નવી આલે. હાજર જવાબી, હાજર જવાબી. એની એની કે તમે એને તોડ ન કાઢો. એક માડી એક દાદા દવાખાને લઈને જાય 80 વર્ષની ઉંમર, અને આ માડી આમ દાદાનું બાવડું પકડું ઉસ્તાદ. ઓ હાલી હકે નહીં દાદા, આંખે કઈ દેખાય નહીં, જીભે હજી લવા વળે કારણ કે મોઢામાં દાંત હોય નહીં. ના માડીએ બાવડું પકડ્યું ને માડી દાદાને કે દવાખાને લઈ જતા હતા કે ધીરે ધીરે હાલ જા પગે છું સુકાઈ જાય ને. માડી દાદા એમ કે હું તો 80 વર્ષ પગે છું સુકી ગયો તો. આપ જો આપણી પાસે ટૂંકું ટૂંકું આવશે ને ઝીણું ઝીણું આવશે. કારણ કે અમે અહીંયા નહીં, અમે એક જ હરખી બધે મોજ કરાવતા હોય, આનંદ એક જ હરખો હોય. પણ આમાં કલાકાર લગભગ ક્યાંય ફેલ નથી જતો, ફેલ જાય ઓડિયન્સ. તમે જ્યાં સુધી આંકલા પડકારને તમે મોજ ન કરો ત્યાં સુધી અમને ન ઉગે. કારણ કે તમે કોઈ પણ પાત્ર સારું હોય સાહેબ, ધૂળવાળું પાત્ર હોય, ધૂળવાળી થાળી હોય તો આપણે હું એમાં લાડવો મૂકી નહીં, પહેલાં એને સાફ કરીએ. 80 વર્ષના દાદો કદાચ 5 વર્ષના છોકરાને એ ખોળામાં બેહીને રમાડતો હોય તો 80 વર્ષના દાદાને ખબર જ હોય દીકરો હું બોલે છે. એટલે 5 વર્ષનું છોકરું કદાચ એમ કે દાદા જાઓ ચીલી જાય ચીલી, તો હું 80 વર્ષના દાદાને ખબર ન પડતી હોય દાદો એની ભેળો થઈ જાય. હું કામ કે આનંદ કરવો હોય, મજા કરવી હોય, છોકરાઓને રમાડવાની લહેર લેવી હોય તો દાદો એમ કે બટા હા એ ચીલી ન કહેવાય ને મતોલો કહેવાય, મતોલો. હુકામી આનંદ આવે. ઘડીક મારા બાપ આ 80 વર્ષના દીકરા, 80 વર્ષના દાદા, 5 વર્ષના છોકરા અમે છીએ તો અમને ઘડીક ખોળામાં રમવું છે, તો ઘડીક અમારી જેવા થઈ ગયો, આંકલા પડકારા કરજો. એટલે આમથી 80 વર્ષના દાદા તમને બાવડું પેકડો કે ધીમે ધીમે આવ્યો પગથિયું સુકાઈ જાય ને. દાદા કહે કે પગથિયું તું કેદુ નો સુકી ગયો તો દવાખાનામાં ઘડીક બેઠા હતા. આમથી ડોક્ટર આવ્યા, ડોક્ટર આવ્યા ને માડીની હામું નજર કરીને, માડીની હા નજર ગઈ ડોક્ટર હામું, ડોક્ટરે એટલું પૂછ્યું માડીને કે માડી બોલો શું થાય છે? તે લે માર રોયા નથી ઓળખતો, માર ધણી થાય છે. અરે એમ નથી પૂછતો, એને હું થાય છે. પછી એ માડીએ કીધું કે એને પૂછો એને હું થાય છે. તો માડીએ એટલે ડોક્ટરે દાદાને પૂછ્યું, બોલો દાદા હું થાય છે? આ જમણો પગ હમણાં અહીંયા 5-15 દી છે, બહુ કળે છે, દુખે છે બહુ. 15 દી થયા કે કેટલા વર્ષ થયા તમારા આ દુખે છે? તે કે આમ તો મારા વર્ષ થયા 80 ને માથે એક છેક મૂળી 81 વર્ષના તમે થયા ને? હા બેટા. તો કે 81 વર્ષે દાદા હવે પગ દુખે, પણ આ જમણો પગ બહુ દુખે. હા હા 80 વર્ષે હવે તમને આ બધું દુખે, જોઈન્ટ નબળા પડે એમ. 80 તો ભેળો આ ડાબ હોય છો પણ હારો હાર હાલો જાય, નકર હાલતા તો બટા બે હારે શીખા છે. આ કે વાહા મોઢ નો શીખા હોય, એક ઢવડા તો આવે એવું તો ન હોય, બે હારે શીખા. આને મોત ને આને કઈ મોત નહીં,
દાદા કે આની અરે કોણ મગજમારી કરે? લ્યો દાદા તમને દવા લખી દઉં, પાંચ દિવસ પછી બતાવી દેજો. દવા લખી દીધી, પાંચ દિવસ પછી આવ્યા દાદા, અને ડૉક્ટર બેઠા છે ને આમ તમને કોઈ જે દવા લખેલી કાપ લેતી ને ઘા કર્યો કે આ તારી દવા તો મૂવા ક્યાંય જડતી નથી. કે પણ મારી દવા લખેલી ન જડે દાદા, બહુ કહેવાય કે કંઈ નથી જડતી. એ કે ઉપલી દવા તો તમને જડી જાય એવી છે. હા મૂવા ઉપલી તો જડી ગઈ ડોહિયા, એ એટલી કે દુની નથી જડતી. પછી ઓલા એ ડૉક્ટરે કીધું દાદા એમથી તમને નહીં જડે. કે કેમ? એ કે તું હું જોતો હતો બોલપેન હાલે છે કે નહીં. પાંચ દી એમને ઘૂમરે ચડાવ્યા. મને મજા આવે સાહેબ. આ વડીલો પાસે બેહવાનું કારણ શું? કે અમને મળતું હોય અને જે ઘરની અંદર વડીલની સલાહ લેવાતી હોય ત્યાં ક્યારે વકીલની સલાહ ન લેવી પડે. અમુક છોકરા એવા હોય, બે ત્રણ છોકરા આમ કેવા સરસ મજાના ઉડાડતા હતા ને પાછા લેવાય આવતા હતા ને પાછા ગીંજામ નહોત નાખતા ને એલાવ. હા નકર આ આપણા ગણ છે તેમ તે કલાકારના પેટના લઈ ગયા બાપા. આમાં અમારા આ પૈસાને કાંઈ કરવું નહીં, ઘટે નહીં એવું ન કરતા એમ, ઘટે નહીં એવું ન કરતા એમ. બરોબર ને ભાઈ? હે બાકી આ છોકરાઓને અત્યારના છોકરાઓને તમે જુઓ, હું ને અમે આ ભાઈ બિપિનને ભણતા ને ત્યાં એટલી બધી સગવડતાઓ નહોતી, એટલી બધી સગવડતાઓ નહોતી. આ છોકરાને તમે પૂછો કે બેટા તારા ટકા કેટલા આવ્યા, એટલે તરત એમ કહે 99.99%, 99.98%. અમને કોઈક પૂછે કે ટકા કેટલા આવ્યા, ટકા ન આવે, પણ અત્યારના છોકરાને પૂછો કે 99.99% તારે એટલા આવ્યા, એટલો અમને બિપિન આપણને તાવ આવતો, એટલો આપણને તાવ આવતો. આ છોકરાઓને 1500-2000 ની સ્કૂલ ભેગું આવે, અમારી પાસે એટલી બધી સગવડતા નહોતી. એક જ ઠેલી લાલ પીળી લીલી સતારી ટાકેલી ઢેગમાં મુખવાસ ભરવાય લઈ જવાની ભાઈ, અને ભણવાય લઈ જવાની. અને અમારે એક ગભો હતો મિત્ર, તું તો અહીંયા અહીંયા ન ભણતો, હું આમ ભણતો, સમજા ભાડેર ભાડેર ભણતો ને ગભો, એનું નામ ગભો. બિચારા જીભ જલાય સોંટે ત્યાં ઓલી ઠેલી તો હોય દેહ ની, એટલે આમ આમ ગોફણીઓ કરી આવે, આમ આમ ઉસ્તાદ આમ કરીને આમ ખંભે નાખેલી હોય, નાખો રૂમ આવી રીતે તમે બેઠા એમ આખો રૂમ ભરેલો, પ્રાર્થના ચાલુ, આવડો થોડોક મોડો આવ્યો ને એને જીભ જલાય ચોંટે, સાંભળજો આવડો મોડો આવ્યો ને, એટલે સાહેબ કેલા રોજ રોજ કા મોડો હોય? એ કે હું મોડો આવું કે વેલો આવું તમારે ચાલુ કરી દેવાનું. હું આવું તો જ પ્રાર્થના ચાલુ થાય, તમારે ચાલુ કરી જ દેવાનું, જરી કે વાટે નહીં રહેવાનું. સારું એ કે રૂમમાં બે જાય, રૂમમાં બેહ દીધો. હવે આપણે જોવો કાંઈ પણ પ્રસંગો હોય ને ગામની અંદર, એટલે ગમે આપણે શિક્ષકોને, પ્રાથમિક શાળાના શિક્ષકોને આપણે જમવાનું કરતા, તો આને સાહેબને યાદ આવી ગયું કે આપણે ક્યાંક ફલાણા ભાઈ ગજેરા ભાઈ અહીંયા જમવા જવાનું છે, અને સાહેબે એમ કહી દીધું કે ચાલો છોકરાઓ તમને એક પ્રશ્ન કરું, જેને જવાબ આવડી જાય એને પહેલાં ઘરે જવાનું. ગભાઈ પાછો ગોફણીઓ કર્યો, અને કર્યો ગોફણીઓ રૂમ બારો ઘા દફતરનો. સાહેબ કે લાકોનું દફતર છે? એ કે મારું, જય માતાજી હું નીકળું. તો કે તું આવ્યો તો હું? કે મોઢું બતાવવા. ભણતર ભણતર અમે જે ભણ્યા ને એને દિલથી કહો, એક પાવલીનો ખર્ચો ને 1.5 રૂપિયાનું સવાણું આવતું રેવા બાપુનું. હા એક રૂપિયાના સવાણામાં આખો દીવ્યો જાય. અત્યારે મારા દીકરાને 10 રૂપિયા આપી કુરકુરિયા થાય. કુરકુરિયા તો આપણે હું પહેલાં ભલે અત્યારે કુરકુરિયા આવ્યા, પણ પહેલાં કુરકુરિયા નહોતા, પણ કુરકુરિયાનો હોવાદ આપણે લઈ લેતા. કુરકુરિયાનો હોવાદ અમે લઈ લીધો હતો પહેલાં, કુરકુરિયા ખાધા નહોતા એમ. પણ મજા આવે યાર. અને હું તમે શું માનો, અત્યારના છોકરાઓને ખબર નથી પડતી એમ, 80 વર્ષના દાદાને ખબર પડતી હોય ને એટલી જ 500 વર્ષના છોકરાને ખબર પડે. હમણાં મેં કીધું તમે નહીં માનો ઉસ્તાદ, મહેસાણાની અંદર મારો પ્રોગ્રામ સ્ટેજ ઉપરથી નીચે ઉતરો ને એટલે 7-8 વર્ષનો છોકરો મારી સામે આવ્યો, મને કે બહુ મજા કરાવી. મેં કીધું હા બહુ સરસ. મેં કીધું હા પણ હવે ઘડીક હોય. મને કે એક પ્રશ્નનો જવાબ આપો ને. મેં હું એ કે પતિ અને પત્ની હું. મેં કીધું એને બહુ કીધી તારે. મેં કીધું 101 વેચનો પતિ પત્ની ના તફાવત કાઢીને ક્યાં જવા, અમે ભોગવી લીધા આ બધું. મને કે નહીં કાઢી ના આપો ને. પછી મેં એને કીધું, મેં પતિ પત્ની, મેં કીધું ભારતના જીવનના અંદર દાંપત્ય જીવનના ઊંચામાં ઊંચા દાખલા ગણી શકાય. મેં કીધું રામના દાંપત્ય જીવનના લઈયો, ભોળાનાથના દાંપત્ય જીવન લઈયો. જવાબમાં મજા નથી આવતી. મેં કીધું તારે પણ હું મજા લઈને છે. મેં કીધું કે તો સાંભળી લે, પતિ પત્ની એટલે 10 રૂપિયાની આપણે ઉસ્તાદ બોલપેન લઈ, 10 રૂપિયાની બોલપેન લ્યો, અને ઉપરનું જે ખોખું હોય એ પતિ. હા પછી મેં કીધું અંદરની જે રિફિલ હોય એ પત્ની, તો સંસાર હરખો હાલે.
એમ મન કે એક ખોખામાં શાર શાર રિફિલ હોય એનું હું મેં કીધું પરદાને હું સમજો છો તમે